નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ. નવસારીમાં આજે જલાલપુર તાલુકા પંચાયતનું ખાતમુહૂર્ત સાંસદ સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું, પરંતુ આ પ્રસંગે નવસારીના જલાલપુરના ધારાસભ્ય આર.સી. પટેલ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં આગામી દિવસમાં તાલુકાને 400 કરોડનો એક બ્રિજ મળવા જઈ રહ્યો છે, જેમાં બોરસી માછીવાડથી દરિયામાં થઈ સામાપુર સુધીનો બ્રિજ બનાવવામાં આવશે. એટલે બે ગામને જોડતો બ્રિજ દરિયામાંથી બનાવવામાં આવશે અને તેને લઈને 400 કરોડનો ખર્ચ કરવામાં આવશે, તેવું પણ તેમણે જણાવ્યું હતું. તો અન્ય નવ જલાલપુર તાલુકામાં એક ટેક્સટાઇલ પાર્ક બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ખૂબ મોટી વાત કહી શકાય. નવસારીમાં હાલમાં કોઈ પણ મોટો ઉદ્યોગ નથી, ત્યારે તાલુકામાં ટેક્સટાઇલ પાર્ક બને તો લોકોને ઘણી મોટા પ્રમાણમાં રોજગારી મળી રહેશે, તેને લઈને તેઓએ પણ આ એક મોટી જાહેરાત કરી છે અને તેનું ખાતમુહૂર્ત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે, તેવું સી આર પાટીલની હાજરીમાં સ્ટેજ પરથી આર.સી. પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું અને તેમાં સી આર પાટીલને મંજૂરી પણ તેમણે બતાવી હતી. ત્યારે આગામી દિવસમાં જલાલપુર તાલુકામાં ખૂબ મોટી પ્રગતિ થાય તેવા અણસાર જોવા મળી રહ્યા છે. ત્યારે આજે નવસારી દસે ટેકરી ખાતે જલાલપુર તાલુકા પંચાયત કચેરીનું નવા મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ સી આર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે આ કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહિર પણ ઉપસ્થિત રહ્યા હતા. આમાં આર.સી. પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જલાલપુર તાલુકા પંચાયતનું નવનિર્મિત મકાન 240 લાખના ખર્ચે આધુનિક બનશે અને જલાલપુરના અરજદારો માટે વિવિધ સુવિધાઓ મળી રહેશે, તેવું પણ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શીતલબેન સોની, જલાલપુર તાલુકા પંચાયતના પ્રમુખ રોશનીબેન પટેલ, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના દીપાબેન પટેલ, જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર તેમજ અધિકારીઓ પદાધિકારીઓ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ પ્રસંગે આર.સી. પટેલ દ્વારા સ્ટેજ પરથી શું જાહેરાત કરવામાં હતી, આવો સાંભળીએ. પહેલા જલાલપુર તાલુકા પંચાયતનું જે મકાન હતું એ જૂનું, ત્યાંથી પછી આ નવી બિલ્ડિંગમાં આવી અને 4 માળ ઉપર હતું. સેફ જ્યારે લીપ બંધ થઈ જાય ને અમે જોવાઈ થઈ જતો. આજે અમને એમ લાગે કે હવે તાલુકા પંચાયતનું આવાસ આપણું સારામાં સારું બનવાનું છે. મિત્રો, આ વર્ષે આપણને સરકાર તરફથી ખૂબ ગ્રાન્ટ મળી છે. કલ્પના નહીં કરી એટલી ગ્રાન્ટ આપી શકીએ સરકારે. ઘટતું ઘટતું આજે સવારે અમે સી આર પાટીલ સાહેબની ગ્રાન્ટમાંથી પણ ખાતમુહૂર્ત કરીને આવ્યા. આજે લગભગ 10 કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત કરી રાખ્યું તો ખોટું નથી. એટલે આપણને ગ્રાન્ટ પુષ્કળ મળી છે. સાહેબ, અમને 400 કરોડનો એક બ્રિજ પણ મળી રહ્યો છે. એક બોરસી માછીવાડથી સામાપુર થઈ અને દાંડીને જોડતો એક રસ્તો આખો મળ્યો છે. આવનારા દિવસોમાં એનું પણ આપણે ખાતમુહૂર્ત કરીશું. ટાઇડલ રેગ્યુલેટર ડેમ, પિયુષભાઈ, ટાઇડલ રેગ્યુલેટર 270 કરોડનો કેટલાનો છે? લગભગ 270 કરોડનો. આ 25 વર્ષની મહેનતમાં ફક્ત આ વખતે આપણને આટલો મળ્યો, પણ ખૂબ સારી રકમ આપણને મળી છે. જેટલું સી આર પાટીલ સાહેબ કે ભૂપેન્દ્રભાઈને જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. થોડું ઘણું બાકી હતું. આપણે અંદર ટેક્સટાઇલ પાર્ક આવે છે અને આવનારા દિવસોમાં એનું પણ ખાતમુહૂર્ત કરીશું. પાટીલ સાહેબ જોડે અત્યારે જ વાત થઈ કે ટૂંક સમયમાં એનું ખાતમુહૂર્ત કરીશું, એટલી મને ખાતરી છે. એટલે આપણા માટે જલાલપુર મધ્યસ્થાની અંદર પૂરેપૂરું આપણને સરકાર તરફથી આપણને મળી રહ્યું છે. વિશેષ કહીને કહેતા સમય પણ વધારે થયો છે. પાટીલ સાહેબ સાથે આપણે ઘણું બધું સાંભળવાનું છે. તમે સૌ આર.સી. પટેલ દ્વારા ખૂબ મોટી જાહેરાતો કરવામાં આવી છે. 400 કરોડનો બ્રિજ તેમજ ટેક્સટાઇલ પાર્ક નવસારીના જલાલપોર તાલુકા વિસ્તારમાં બનશે તેવી તેમણે જાહેરાત કરી છે. પરંતુ ત્યારે જ્યારે નિર્માણ પામે ત્યારે કહી શકાય, પરંતુ હાલમાં જે જાહેરાત થઈ છે ખૂબ મોટી જાહેરાત કહી શકાય નવસારી જિલ્લા માટે. તો આ જ પ્રકારના અવનવીન સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ.